અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। सूरत में हवे सवारे 8 થી બપોરે 1 વાગ્યા સુધી જ મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે। લોકડાઉનના સમયગાળા દરમિયાન બપોરે 1 થી 3 દરમિયાન શહેરના મેડિકલ સ્ટોર સંચાલકોને પાલિકા દ્વારા માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગના નામે દંડવામાં આવતા હોવાનો આક્ષેપ સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને કર્યો છે। મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। વધુમાં એસોસિએશને હવે તમામ મેડિકલ સ્ટોરને સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવામાં આવશે તેવી જાહેરાત કરી છે। सूरत शहर में गत रोज 4834 जेटली मेडिकल स्टोर बंद राखी विरोध पण नोंधवामां आव्यो हतो। એસોસિએશનના હોદ્દેદારો અને નગરપાલિકાના મેયર વચ્ચે બેઠક યોજી સ્ટોરનો સમય ઘટાડવા જાણ કરવામાં આવી હતી। મેડિકલ સ્ટોર હવે મર્યાદિત સમય માટે ખુલ્લા રહેવાના હોવાથી દર્દીઓ અને તેમના સ્વજનોએ તકેદારીના પગલાં ભરવા માટે અપીલ કરવામાં આવી છે। પહેલા જે મેડિકલ ચલાવવાની કઈ પાબંદી નહીં હતી, અત્યારે મ્યુનિસિપાલિટીને ગાઈડલાઈન હિસાબે મેડિકલનો ટાઈમિંગ સવારે 8 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી છે। કોરોના વાયરસને લીધે આ મ્યુનિસિપાલિટી અને એસોસિએશનને હિસાબે આ ગાઈડલાઈન જાહેર કરી છે, તો એને અમે સતત પાલન કરી રહ્યા છીએ। ને જે કસ્ટમરને સૌથી પહેલાં સેનિટાઇઝર અમે કરીએ છીએ, એના પછી જેને માસ્ક નહીં હોય એને માસ્ક પહેરવાની સલાહ આપીએ છીએ। ને હા, જે પહેલાં દવાનું મેડિકલનો ટાઈમ સવારથી 8 લાગે ને સાંજના 10 વાગ્યા સુધી હતો, અત્યારે ગાઈડલાઈનના હિસાબે તમે બધા સવારે 8 વાગ્યાથી લગીને 1 વાગ્યા સુધી મેડિકલો ખુલ્લી રહેશે સુરત શહેરમાં, તેના હિસાબે તમે તમારી ટાઈમ છે એડજસ્ટ કરીને દવા લઈ લો 1 વાગ્યા સુધી।